ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હા, હું પણ મજામાં છું. ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં તમે હેવ અને હેઝ શીખ્યા ને? હા, તો આજે આપણે એને અલગ અલગ એક્ટિવિટીથી વધુ શીખીશું. તો એકવાર હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે થાય છે એ યાદ કરી લઈએ. આઈ, વી, યુ અને ધે સાથે હેવનો ઉપયોગ થાય છે અને હી, સી અને ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. યાદ છે ને મિત્રો? ઓકે, ચાલો તો આપણે એની અલગ અલગ એક્ટિવિટી જોઈશું અહીં. તો ફ્રેન્ડ્સ, આજની આપણી પ્રથમ એક્ટિવિટી છે ચિત્ર પરથી હેવ અને હેઝનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો રેડી છો ફ્રેન્ડ્સ બધા? ચાલો ત્યારે હવે આપણે વાક્યો જોઈએ. જે આપણે ચિત્ર પરથી થોડા હેવ અને હેઝના વાક્ય બનાવીશું. તો અહીં બધા ધ્યાનથી જોજો. જો ફ્રેન્ડ્સ, અહીં પેન્સિલનું ચિત્ર છે તો આપણું ફર્સ્ટ વાક્ય બનાવીશું. અહીંયા તો આપણું ફર્સ્ટ વાક્ય બનશે સી હેઝ અ પેન્સિલ. ઓકે ફ્રેન્ડ્સ, સી હેઝ અ પેન્સિલ, આ આપણું ફર્સ્ટ વાક્ય થયું. હવે સેકન્ડ પીક જુઓ. સેકન્ડ પીક છે મગનું. તો ચાલો હવે આપણે સેકન્ડ વાક્ય બનાવીશું. અહીં હી હેઝ અ મગ. હી હેઝ અ મગ. હી હેઝ અ મગ. હવે નેક્સ્ટ વાક્ય જો. અહીં કેટનું પીક છે તો અહીં બનશે સી હેઝ અ કેટ. સી હેઝ અ કેટ. સી હેઝ અ કેટ. હવે નેક્સ્ટ જુઓ. હવે છે ફ્લાવર્સ, દેખાય છે ને ફ્રેન્ડ્સ? તો અહીં બનશે નેક્સ્ટ વાક્ય વી હેવ મેની ફ્લાવર્સ. ઘણા બધા ફ્લાવર્સ છે ને ફ્રેન્ડ્સ, એટલે અહીં લખાશે મેની. વી હેવ મેની ફ્લાવર્સ. હવે નેક્સ્ટ પીક છે બોલનું, દેખાય છે ફ્રેન્ડ્સ? હા, તો હવે એ વાક્ય બનાવીશું આપણે. યુ હેવ અ બોલ. યુ હેવ અ બોલ. યુ હેવ અ બોલ. હવે નેક્સ્ટ ડોગનું પીક છે, દેખાય છે ફ્રેન્ડ્સ? હા, તો અહીં લખીશું આપણે યુ હેવ અ ડોગ. યુ હેવ અ ડોગ. યુ હેવ અ ડોગ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું. જો ફ્રેન્ડ્સ, આપણી સેકન્ડ એક્ટિવિટી છે ને વાક્ય વાંચવાના છે અને હેવ અને હેઝ શોધીને બોક્સ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો પહેલું વાક્ય બધાએ મારી સાથે રીડ કરવાનું છે. હી હેઝ અ બેટ. હી હેઝ અ બેટ. તો ફ્રેન્ડ્સ, અહીં હેઝ ક્યાં છે? આ રહ્યું છે ને, તો અહીં હેઝ ઉપર આપણે બોક્સ કરીશું આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, હી હેઝ અ બેટ. હવે
नेक्स्ट वाक्य आई हेव अ कप, आई हेव अ कप। तो कहो तो फ्रेंड्स, हवे सेनी ऊपर बॉक्स करीशुं आपणे? हेव, हाँ तो अहीं हेव ऊपर बॉक्स करीशुं आपणे। आ रीते हवे आपणुं थर्ड वाक्य आई हेव अ पेन, आई हेव अ पेन। तो अहीं सेना ऊपर बॉक्स करीशुं आपणे? हेव ऊपर। तो अहीं हेव ऊपर बॉक्स करीशुं आ रीते। आई हेव अ पेन। हवे नेक्स्ट वाक्य ईट हेज अ रेड फ्लावर, ईट हेज अ रेड फ्लावर। तो अहीं सेना ऊपर बॉक्स करीशुं आपणे? हेज ऊपर। तो अहीं हेज ऊपर बॉक्स करीशुं। ईट हेज अ रेड फ्लावर। हवे नेक्स्ट वाक्य एन एलिफंट हेज अ लॉन्ग ट्रंक, एन एलिफंट हेज अ लॉन्ग ट्रंक। तो फ्रेंड्स अहीं सेना ऊपर बॉक्स करीशुं आपणे? हेज ऊपर। तो अहीं हेज ऊपर बॉक्स करीशुं। हवे नेक्स्ट आई हेव अ बिग कार, आई हेव अ बिग कार। कहो तो फ्रेंड्स अहीं सेना ऊपर बॉक्स करीशुं आपणे? हेव ऊपर। ओके, तो अहीं हेव ऊपर बॉक्स करीशुं आपणे। आई हेव अ बिग कार। हवे नेक्स्ट वाक्य माय विलेज हेज ब्यूटिफुल फील्ड्स, माय विलेज हेज ब्यूटिफुल फील्ड्स। तो अहीं हेज ऊपर बॉक्स करीशुं आपणे? तो हेज ऊपर आ रीते बॉक्स करीशुं। हवे नेक्स्ट वाक्य यू हेव एन एप्पल, यू हेव एन एप्पल। कहो तो फ्रेंड्स अहीं सेना ऊपर बॉक्स करीशुं आपणे? हेव, हाँ तो अहीं हेव ऊपर बॉक्स करीशुं आ रीते। यू हेव एन एप्पल। हवे नेक्स्ट आई हेव अ बॉक्स ऑफ चॉकलेट, आई हेव अ बॉक्स ऑफ चॉकलेट। तो अहीं हेव ऊपर बॉक्स करीशुं आपणे। ओके फ्रेंड्स, हवे नेक्स्ट वाक्य ईट हेज फोर लेग्स, ईट हेज फोर लेग्स। तो अहीं सेना ऊपर बॉक्स करीशुं फ्रेंड्स? हेज ऊपर। तो अहीं हेज ऊपर बॉक्स करीशुं आ रीते आपणे। ईट हेज फोर लेग्स। ओके फ्रेंड्स, फ्રેન્ડ્સ હવે તો હેવ અને હેઝ બરાબર યાદ રહી ગયું ને? હા, તો એનું તમે ઘરે પુનરાવર્તન કરતા રહેજો. ફરી મળીશું નવા વિડિયો સાથે. બાય.